गुड मॉर्निंग विद्यार्थी मित्रों, शिवशाह इंग्लिश स्कूल गुजराती माध्यम धोरण 7 विज्ञान एंड टेक्नोलॉजी पाठ 1 वनस्पति में पोषण। बाळको आजे आपणे पहेलो पाठ छे ते पाठ्यपुस्तक तमे पोतानु खोलो, हूँ तमने शांतिथी समझाऊं छूं ए समझो। आपणे धोरण 6 માં અભ્યાસ કરી ગયા કે સજીવો માટે ખોરાક જરૂરી છે। તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે। આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે એને પોષક તત્વો કહે છે। એટલે આમાંથી આપણને શું જાણવા મળ્યું કે પોષક તત્વો એટલે શું? તો કે જે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો જેવા ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે તેને પોષક તત્વો કહે છે। હવે મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એટલે વનસ્પતિ પર આધારિત જ છે। હવે વનસ્પતિના પોષણના પ્રકાર આપણે જોઈએ તો વનસ્પતિના પોષણ માટે વનસ્પતિ પણ એક સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે। વનસ્પતિ છે એ શું કરે છે? તો ખોરાક બનાવવા માટે વનસ્પતિને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે। આ ખોરાકમાંના પોષક તત્વો શું આપણને ઉપયોગી છે? તો સજીવોને તેમના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સુધારણા માટે, દરેક સજીવોને શક્તિ મેળવવા માટે અને જૈવ ક્રિયાઓ કરવા માટે, રોજની જૈવિક ક્રિયાઓ કરવા માટે જરૂરી હોવાથી સજીવો ખોરાક લે છે। ખોરાકની શું કામ જરૂર પડે છે? કે જો દિવસ દરમિયાન આપણે દરેકે દરેક કામ કરીએ તેમાંથી આપણા શરીરમાં રહેલા પોષક તત્વો વપરાય છે, અથવા તો આપણા શરીરના બંધારણમાં શક્તિ મેળવવા માટે પણ આપણને ખોરાકની જરૂર છે। આ પોષક તત્વો છે એ શરીરના બંધારણ, વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોનો, એટલે આપણને ક્યાંક જગ્યાએ વાગ્યું છે તો શું થયું? તો કે એનું પાછી દવા દારૂ આપણે પોષક તત્વો ખોરાકમાં લઈ અને રૂજ લાવીએ છીએ, એટલે નવા જે કોષો છે એ ઉત્પન્ન થાય છે અને જે આપણને ખોરાકમાંથી પણ મળે છે અને ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને, શરીર દ્વારા જે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને પોષણ કહે છે। આમ પોષણ એટલે શું? તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। પોષણ કેટલા પ્રકારના છે? તો 2 પ્રકારના। કયા કયા? તો સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। સ્વાવલંબી પોષણ એટલે શું? તો કે સ્વાવલંબી પોષણ એટલે જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે। અને પરાવલંબી એટલે જે સજીવો પોતાનો ખોરાક બનાવવા માટે અન્ય વનસ્પતિ કે બીજા પર આધારિત હોય તેને પરાવલંબી પોષણ કહે છે। હવે આપણે નીચે જોઈશું, શું જોઈશું? તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? હવે આમાં શું કીધું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું? તો એ ક્રિયા વનસ્પતિના પર્ણો દ્વારા થાય છે, એટલે કે પર્ણો એ વનસ્પતિના ખોરાક બનાવવા માટેના કારખાના છે। એટલે દરેકે દરેક ક્રિયા વનસ્પતિના પર્ણો દ્વારા આખી વનસ્પતિ છે તેને પોતાના પોષણ મેળવવા માટે, વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે પર્ણો તે ખોરાક બનાવવાનું કામ કરે છે। એ કામ તે સૂર્યપ્રકાશની હાજરીમાં કરે છે। આમ આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે સમજીએ તો જમીનમાં રહેલા પાણી અને ખનોજ તત્વોનું મૂળ દ્વારા શોષણ કરે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે। હવે આગળ આપણે જોઈશું, બધાનું ધ્યાન ચોપડીમાં, તો ઉપર શું કીધું છે જુઓ, બાજુમાં એક કોષની રચના છે, બધાનું પાઠ્યપુસ્તકમાં ધ્યાન, કોષની રચના છે, આ કોષ છે। જ્યારે આપણે બહુમાળી મકાન ચણવું હોય ત્યારે શું? તો પહેલાં એક ઈંટ મૂકીએ, બીજી ઈંટ મૂકીએ, ઈંટો થતાં ઈંટની દિવાલ થાય પછી છત થાય, એમ આખી એક ઈંટ ઉપર આધારિત આપણું આખું બહુમાળી મકાન રચાય છે। હવે અહીંયા શું છે? કોષ એટલે એક કોષ ભેગા થાય, બીજો કોષ ભેગો થાય, ત્રીજો કોષ, એમ આખા કોષની મદદથી સજીવ અથવા સજીવના શરીરનો એકમ જે કોષ છે
તેની મદદથી આખું સજીવ ઉત્પન્ન થાય છે. કોષની રચનામાં શું આવેલું છે? તો કે કોષની રચનામાં મધ્યમાં દેખાય છે એને કોષ કેન્દ્ર કહે છે. દરેક કોષમાં ઘટ મધ્યમાં આવેલી રચના તેને કોષ કેન્દ્ર કહેવાય. કોષરસ એ શું છે? તો કોષરસ એ કોષની કેન્દ્રની આસપાસના જેલી જેવું દ્રવ્ય છે તેને કોષરસ કહેવાય. અને કોષરસ પટલ એટલે કે એક કોષની આસપાસ પાતળા આવરણથી આવૃત હોય તેને આવરણને કોષરસ પટલ કહે છે. એ કોષરસ પટલ એ અંદર આવેલા કોષ કેન્દ્ર અને કોષરસની રક્ષા કરે છે. એટલે કે આ રક્ષા કોષરસ પટલ એની દિવાલ દ્વારા થાય છે. આમ આખી રચના કોષની જોઈ. હવે વનસ્પતિ પર આધારિત જોઈએ તો અહીંયા વનસ્પતિના પર્ણમાં નાના 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 અસંખ્ય છિદ્રો આવેલા હોય. આ છિદ્રો શું કામ કરે? તો કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. આ છિદ્રો રક્ષક કોષ દ્વારા આવૃત છે જેને પર્ણરંધ્ર કહેવાય છે. હવે બીજી વાત તમને કરું, પર્ણરંધ્ર એટલે કે તે છિદ્રો છે, એ પર્ણમાં આવેલા છિદ્રો એ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે છે. હવે બીજી વાત, એટલે કોષ વિશે સમજણ પડી ગઈ કે સજીવોનું પણ શું છે, શરીર અને ખૂબ જ નાના એકમનું બનેલું હોય તેને કોષ કહેવાય. હવે કોષમાં પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ પર્ણરંધ્ર છે. હવે મૂળ દ્વારા, અહીંયા ધ્યાન રાખજો બધા, મૂળ દ્વારા શોષાયેલા પોષક તત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? આપણે તો પાણી પાયું, ખાતર આપ્યું કે ગમે તે પોષક તત્વો ઉમેર્યા, છાસ નાખી કે ચાનો ભૂકાનો રસ નાખ્યો, તો એ બધું તો આપણે જમીનમાં નાખ્યું. તો એ જમીનમાંથી નાખેલા પોષક તત્વો એ આપણા વનસ્પતિના પર્ણ સુધી કેવી રીતે પહોંચ્યા? તો એ માટે આપણે હું તમને સમજાવું કે વાહિનીઓની નળીની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણ આવેલા છે. જ્યારે આપણે પાણી અને ખનિજ તત્વોનું વહન આ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ દ્વારા સૂર્યપ્રકાશની દિશામાં થાય છે, તેઓ એક સળંગ માર્ગ અને પથ બનાવે છે. આ માર્ગ અને પથ દ્વારા પોષક તત્વો મૂળ દ્વારા શોષણ પામી અને પર્ણ સુધી પહોંચે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સૌર ઉર્જા એટલે કે સૂર્યની ઉર્જા, સૂર્યમાંથી મળતી ગરમી પર્ણમાં રહેલા હરિત દ્રવ્ય નામના રંજક દ્રવ્ય દ્વારા શોષાય છે. અને આમ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું મુક્ત થાય છે? તો કે ઓક્સિજન મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિમાંથી કયો વાયુ મુક્ત થાય છે? તો કે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, જે સજીવો બીજા અન્ય મનુષ્ય અથવા અન્ય સજીવો પોતાની શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉપયોગ કરે છે. હવે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરી હોય તો પૃથ્વી પર જીવન શક્ય છે? અહીંયા આખું છે, સૂર્યપ્રકાશ વિના શું જીવન શક્ય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો મેં તમને સમજાવી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું? તો કે વનસ્પતિનું લીલું હરિત દ્રવ્ય કણવાળું પર્ણો દ્વારા લીલું રંજક દ્રવ્ય જે આવેલું છે, પર્ણના લીલા રંગ હોય છે ને, પાંદડું કેવા રંગનું હોય? લીલા રંગનું. એ હરિત દ્રવ્ય એ પર્ણ સૂર્ય ઉર્જામાં શોષણ કરવામાં મદદ કરે, એટલે લીલા પર્ણમાંથી સૂર્યની ગરમી શોષાય અને આ ઉર્જા પાણીનો ખોરાક બનાવવા વપરાય. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી સૂર્યની હાજરી હોય છે એટલે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. આમ પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરી હોય તો શું પૃથ્વી પર જીવન શક્ય છે? તો એ હું તમને સમજાવું. પ્રકાશ સંશ્લેષણ વિના કંઈ પણ શક્ય, સૂર્ય વિના કંઈ પણ શક્ય છે? તો કે ના, પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે જ નહીં. જો લીલી વનસ્પતિ પ્રકાશ સૂર્ય ન ઉગે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો એકેય સજીવનું અસ્તિત્વ રહે નહીં.
कारण के सजीवोनું અસ્તિત્વ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર આધારિત છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, કે રોટલી ખાધી, દાળ ભાત શાક ખાધા, કઠોળ ખાધું, ફળ ખાધું, એ દરેકે દરેક વસ્તુ શેમાંથી મળે છે? તો કે વનસ્પતિમાંથી મળે છે. ઓક્સિજન વાયુ પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતો હોવાથી તેની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય જ નથી. જો ઓક્સિજન વાયુ જ વાતાવરણમાં ન હોય તો આપણે મનુષ્ય જે ઓક્સિજન વાયુ લઈએ છીએ શ્વાસમાં અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ છીએ, પણ જો આપણે ઓક્સિજન વાયુ લઈ જ ન શકીએ, મળે જ નહીં, તો આપણું પણ જીવન શક્ય નથી. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય તો પૃથ્વી પર જીવન શક્ય નથી. હવે છેલ્લે તમને એક આ ક્રિયા સમજાવી દઉં કે લીલી વનસ્પતિનું ખોરાક બનાવવાની ક્રિયા, આ લીલી વનસ્પતિ છે એ ખોરાક બનાવવાની ક્રિયા કેવી રીતે થાય છે હું ટૂંકમાં સમજાવું છું. બધાનું ધ્યાન આ ચોપડીના આકૃતિ 1.3માં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બતાવે છે. જુઓ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ. એકલી પર્ણ જ નથી કરતી, એનું પ્રકાંડ જો લીલું કે તાજું હોય તો લીલા પ્રકાંડ અથવા બીજા લીલા ભાગોમાં થાય છે. એટલે વનસ્પતિના લીલા ભાગોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, લીલું પ્રકાંડ અને તેની શાખા. પ્રકાશ સંશ્લેષણની દરમિયાન શું થાય તો પર્ણમાં રહેલા હરિતદ્રવ્યો ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જમીનમાં રહેલું મૂળ દ્વારા પાણીનું શોષણ કરે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી દ્વારનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યો એટલે કે લીલા ભાગો દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે અને ઓક્સિજન મુક્ત કરે છે. આમ આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અને તે કાર્બોદિત પદાર્થને સ્ટાર્ચમાં ફેરવે છે. આમ પર્ણનું સ્ટાર્ચનું હોવું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૂચવે છે અને સ્ટાર્ચ એ પણ કાર્બોદિત જ પ્રકાર છે.